સુરતના માથાભારે યુવાનને ક્રાઇમ બ્રાન્ચે ડુમ્મસ રોડ વાઈ જંકશન પાસેથી કારમાં લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ સાથે મેગઝીન સાથે ઝડપી પાડ્યો હતો। क्राइम ब्रांच ना सूत्रों द्वारा प्राप्त थती विगत मुजब मळेली बातमी ना आधारे क्राइम ब्रांचे गुरुवारे सांजे डुम्मस रोड वाया जंक्शन पासे वॉच गोठवी हती अने बातमी मुजबनी कार जेनो नंबर GJ05JM5411 वेसु तरफथी आवता तेने अटकावी कार चालक विपल मनीषभाई टेलर ने नीचे उतारी कारनी झड़ती लेता ड्राइवर सीट नीचे कापड़मां वीटाळेली लोडेड पिस्तोल अने 3-3 कारतूस भरेली मेगेझीन मळी आवी हती। क्राइम ब्रांचे 20,000 ની મત્તાની પિસ્તોલ 2500 મત્તાની મેગઝીન 900 ની મત્તાના કાર્ટિઝ અને 5,00,000 ની કાર મળી કુલ 5.38 લાખ નો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી। તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તે ડ્રગ્સના ગુનામાં દિલ્હીની તિહાર મંડોલી જેલમાં બંધ છે પણ હાલ પેરોલ પર છૂટી સુરત આવ્યો છે। તે અગાઉ સુરતમાં પણ ડ્રગ્સ હથિયાર સાથે પકડાયો હતો તેમજ તેના વિરુદ્ધ છેતરપિંડી મારામારીના ગુના પણ નોંધાયા છે। ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશના ભાગરૂપે વિપલ ટેલર નામનો ઈસમ જે ડુમ્મસ રોડ ઉપર આવેલ અવધ કોપર સ્ટોન ખાતે રહે છે NDPSના ગુનામાં દિલ્હી તિહાર જેલમાં છે અને હાલ પેરોલ રજા ઉપર આવેલો છે। તેની પાસે પિસ્તોલ છે આ હકીકત જાણવા મળેલ અને આ માણસને SK નગર ચોકડી તરફ જનાર જગ્યા ઉપરથી ગણેશ પેટ્રોલ પંપ સામે ઉપર વોચ રાખી પકડી લેવામાં આવ્યા છે અને એને પાસેથી ગેરકાયદેસર હથિયાર જે હાથ બનાવટની પિસ્તોલ છે જેની કિંમત લગભગ 20,000 રૂપિયા ગણાય અને 2 મેગઝીન કાર્ટ્રીઝનો આ પ્રકારની મુદ્દામાલ સાથે સિયાઝ કાર iPhone 6S Plus આ તમામ રિકવર કરવામાં આવ્યા છે। આ આરોપી વર્ષ 2020ના વર્ષમાં પ્રિન્સ પટેલ નામના ઈસમને વેસુ આગમ માર્કેટ સામે ચપ્પુ મારવાના ગુનામાં ખૂનને કોશિશના જે ગુના હતો આમાં પોતાની ધરપકડ ટાળવા માટે દિલ્હી બાજુ ગયા હતા અને ત્યાં પોતે MD ડ્રગ્સનો નશો કરતો હોય આ ખર્ચ કાઢવા માટે જુદા જુદા પ્રકારની ડ્રગ્સ વેચવાના ધંધામાં અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા। દિલ્હી પોલીસે તેને પકડી NDPS હેઠળ જેલમાં મૂકેલ અને ત્યાંથી પેરોલ ઉપર બહાર આવીને આ ગેરકાયદેસર હથિયાર સાથે પકડાયેલ છે। આ આરોપીનો પૂર્વ ઇતિહાસ જોતાં કુલ 12 ગુનાઓ એના વિરુદ્ધમાં છે જેમાં NDPSના 1 ગુના છે, ખૂનની કોશિશના 2 ગુના છે, આના બાદ કરતાં ખંડણી ધમકી મારામારી પ્રોહિબિશન આ પ્રકારના તમામ એમ હેઠળ કુલ મળીને 12 ગુનાઓ એના વિરુદ્ધમાં છે। આ પ્રકારના તત્વોની સતત પાછળ પોલીસ છે, ક્રાઇમ બ્રાન્ચે એવી રીતે ખૂબ સારી સફળતા મેળવેલ છે।